નર્મદા વરખડ ગામના યુવાન બાઇક પર જતા પતંગની ઘાતક દોરીથી ઘવાઈ જતા 40 ટાંક આવ્યા હતા. દાઢીમાં મોટો ચીરો પડ્યો હતો. હાડકા સુધી સ્નાયુઓ કપાઈ જતા હાલ મોઢાથી દાઢી સુધી ગંભીર ઈજા થતા રાજપીપળાના આત્મીય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આગામી 24મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચગાવે છે, ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઇનીઝ દોરી મળે છે. તાજેતરમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ પોતાના ખેતરમાંથી ઘરે જતા હતા ત્યારે અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતા મોઢા ડાળી પાસે દોરી ફરી વળતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે રાજપીપળાના આત્મીય હોસ્પિટલ ડૉક્ટર જયેશ પટેલ પાસે લાવતા તેઓએ તાત્કાલિક ધોરણે તેઓને 35-40% લઈને તેઓને જાન બચાવી હતી અને સારવાર આપી હતી. દાઢીમાં મોટો ચીરો પડ્યો હતો. હાડકા સુધી સ્નાયુઓ કપાઈ ગયા હતા. આ બાબતે આત્મીય હોસ્પિટલના સર્જન ડૉક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે હાલ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે મોટરસાઇકલ ચલાવતા ચાલકોને સેફટી રાખવી ખૂબ જરૂરી છે. ચાઇનીઝ દોરા તેમજ વધુ કાચ પાવીને માંજવામાં આવતા દોરા ઘાતક હોવાથી જીવલેણ નીવડી શકે છે. ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા અને દોરી માંજતી વખતે વધુ પડતો કાચનો ઉપયોગ ના કરવા તેમજ બાઇકની સ્પીડ ઓછી રાખવા કે ગળામાં મફલર રાખવાનું સૂચન પણ કર્યું હતું. એ સંદેશો આપીએ છીએ તો આવો બીજા કોઈને ના થાય એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે. આપનું નામ? મારું નામ પટેલ જયપ્રકાશ ભીખાભાઈ, વાવડી રહેવાસી છે. તમારે ત્યાં એક પેશન્ટ આવ્યો છે કે એને કે પતંગની દોરીથી મોડાના ભાગે કપાઈ જતા, કે શું એની પરિસ્થિતિ છે હમણાં, કેટલા ટાંકા આવ્યા છે? ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ દાઢીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હાડકા સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે. અહીંથી સુધીના અંદાજિત 35-40ની વચમાં ટાંકા એને આવ્યા છે, પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી. સર, તમે શું કહેવા માગો છો? હમણાં હાલ ઉત્તરાયણ 14 તારીખ આવી રહી છે એટલે તમે જે મોટરસાઇકલ વાહન ચાલકો છે એમને શું સંદેશ આપવા માગો છો? બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે કાચ કે બધું નાખીને ના કરશો અને ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે ઉપયોગ કરશો નહીં, આનાથી કોઈની જાન જવાની શક્યતા રહેલી છે. પરંતુ વાહન ચાલકો માટે ખાસ સંદેશો એ છે કે તમે અત્યારના ગાડામાં વાહનની સ્પીડ 25-30ની આસપાસ જ રાખો, જેથી કરીને દોરી તમારી આસપાસ આવે તો તમે હાથથી લઈને ખસેડી પણ શકો અથવા તો પછી તમારી સ્પીડ ઓછી હોય તો તમે ઝડપથી બ્રેક પણ મારી શકો. બીજી વસ્તુ, આના માટે બાઇક પર કે ટુ વ્હીલર પર મૂકવા માટે એક યુ શેપનો એક બેન્ડ મળે છે, તે પણ તમે યુઝ કરી શકો, તમારી જાન બચાવી શકો છો. અને બીજી વસ્તુ છે કે ગળામાં પહેરવા માટે સ્કાર્ફ જેવું હોય છે આખું, તો એ ગળાનો ભાગ કવર કરી તે રીતે તમે પહેરી શકો તો વધારે સારું છે. બીજી વસ્તુ, હેલ્મેટથી આમાં કોઈ પ્રોટેક્શન મળતું નથી. હેલ્મેટથી માત્ર માથાને પ્રોટેક્શન મળે છે, પરંતુ આમાં તમારે મુખ્ય વસ્તુ છે ગળું કવર કરવાનું છે, જેથી ગળામાં આવતી બધી નળીઓ છે, શ્વાસની નળી, લોહીની નળીઓ બધી કપાઈ ના જાય. એટલે ગળામાં પહેરવા માટે કોલર જેવું મળે છે તેનો ઉપયોગ કરો તો ઘણું સારું છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ ઘરના નાના નાના શુભ પ્રસંગ, 100-150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે, આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાણેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.